નમસ્કાર દર્શક મિત્રો, KTV ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે. આપની સાથે હું છું સેજલ. દાહોદમાં સમાજની અખંડિતતા રાખવા તેમજ સમાજનું સંગઠન મજબૂત કરવાનું કામ મીટુના નામે RSS કરી રહ્યું છે. બોટાદમાં વિજયાદશમી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો સ્થાપના દિવસ હતો. આ દિવસે આપણી સંસ્કૃતિમાં શક્તિ ઉપાસના તરીકે ઉજવાય છે. ભગવાન શ્રી રામે શક્તિ ઉપાસના કરી આસુરી શક્તિ પર વિજય મેળવ્યો હતો. આ દિવસે રાવણનો વધ કરી તેમણે આસુરી શક્તિ ઉપર વિજય મેળવ્યો હતો. ત્યારે શક્તિશાળી અને સંગઠિત સમાજ હંમેશા વિજયી થતો હોય છે. નાત જાતના ભેદભાવ ભૂલી સમગ્ર હિન્દુ સમાજ એક બને છે એવો ભાવ આ ઉત્સવમાં રહેલો છે. આજે સમાજને તોડવા માટે ઘણી બધી આસુરી શક્તિઓ જાતિના નામે, પ્રાંતના નામે, મી ટુના નામે કામે લાગેલી છે. સમાજને અખંડિત રાખવા સમાજનું સંગઠન જરૂરી છે. તે કામ RSS કરી રહ્યું છે. કૃતિ અનુસાર વિજયાદશમી એ શક્તિનું પર્વ છે. પરંપરાગત પ્રતિ વર્ષે આ પ્રકારે વિજયાદશમી ઉત્સવ દેશભરમાં ભારતીય સંસ્કૃતિ અનુસાર ઉજવાય છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પણ કુલ 6 ઉત્સવો શાખાઓમાં ઉજવાય છે. એમાંનો એક વિજયાદશમી પર્વ છે. વિજયાદશમી આજથી 92 વર્ષ પહેલાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ RSSની સ્થાપના નાગપુર ખાતે ડૉક્ટર હેડગેવારે કરી હતી. પ્રતિ વર્ષે સ્વયંસેવકો આ દિવસે સંઘના સ્વયંસેવકો સંચલન, જેને આપણે પરેડ કહીએ છીએ, પ્રકારે ઘોષ સાથે કાઢે છે અને શસ્ત્રોનું પૂજન કરે છે. આ શક્તિ પૂજનનો ઉત્સવ છે. ભગવાન શ્રી રામે હજારો યુગો પહેલાં શક્તિની આરાધના કરી હતી 9 દિવસ સુધી. 10મા દિવસે શક્તિ પ્રાપ્ત કરી અને રાવણનો વધ કર્યો હતો. એ પ્રકારે આસુરી શક્તિઓ વર્તમાન સમાજમાં પણ અનેક સમસ્યાઓ રાષ્ટ્રની સામે છે. એ સમસ્યાઓ સામે લડવા માટે આપણને શક્તિ જોઈએ છે અને એ શક્તિ સંગઠનમાં છે એવું સંઘ માને છે. એટલે સંપૂર્ણ હિન્દુ સમાજ એક સાથે એક દિશામાં જ્યારે ચાલશે ત્યારે ભારત માતા શ્રેષ્ઠ સિંહાસન પર બિરાજશે અને સંપૂર્ણ વિશ્વમાં શાંતિ થશે. ભારત માતા કી જય, વંદે માતરમ. આપનું નામ? ધર્મેશ મહેતા, નડિયાદ વિભાગ કાર્યવાહ. નાગેશ્વર સેન, KTV ન્યૂઝ ગુજરાતી, દાહોદ.